अस्सलाम वालेकुम, गुड मॉर्निंग जनाब बाबू भाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल धोरण एक। तारीख से आज 24/4/2021 वार छे शनिवार। विषय अंग्रेजी। विषयांक में चाले छे पुनरावर्तन, बराबर ने? पुनरावर्तन आपणे नोटबुक में करीए छीए, तो तमे तमारी नोटबुक में नवा पाना पर आज की तारीख वार लखजो कि तारीख 24/4/2021 वार शनिवार। अने ऊपर हास्य में हेडिंग मारजो विषयांक पुनरावर्तन, बराबर। चलो जोईए, आजे आपणे पुनरावर्तन में नीचेना खानामां आपेला चित्रों जो योग्य शब्द फरते वर्तुळ दोरो, बराबर। आपणे चित्रों जोईशुं अने जे चित्र हशे तेनी नाम पासे आपणे वर्तुळ करीशुं, बराबर। तो नीचेना खानामां आपेला चित्रों जो योग्य शब्द फरते वर्तुळ दोरो, बराबर। आ सूचना पण तमे तमारी नोटबुकमां लखवानी छे, बराबर। सारा अक्षरे लखजो। चलो जोईए आगळ। जो आ चित्र शानुं छे? प्राणी छे। तो क्यूँ प्राणी छे? शियाळ छे, बराबर ने? शियाळ। तो एने शुं कहेवाय? शियाळने अंग्रेजीमां शुं कहेवाय? पॉट कहेवाय, बॉक्स कहेवाय, फॉक्स कहेवाय के डॉट? फॉक्स कहेवाय ने। तो आपणे आ FOX फॉक्स एटले के शियाळ, आनी उपर आपणे वर्तुळ दोरीशું, બરાબર। આ બધું આપણે આગળ શીખી જ ગયા છીએ, બરાબર ને? આપણું પુનરાવર્તન ચાલે છે, તો તમને આવડવું જ જોઈએ। FOX ફોક્સ, ફોક્સ એટલે કે શિયાળ। FOX ફોક્સ, ફોક્સ એટલે કે શિયાળ। આગળ જોઈએ, જો આ શું છે? જાળું છે, બરાબર ને? જાળુંને શું કહેવાય અંગ્રેજીમાં? વેબ કહેવાય, WEB વેબ। વેબ એટલે કે જાળું। તો આપણે વેબની ઉપર ગોળ કરીશું, WEB વેબ, વેબ એટલે કે જાળું। WEB વેબ, વેબ એટલે કે જાળું। જોવા શું છે? ઝૂંપડી છે। ઝૂંપડીને શું કહેવાય અંગ્રેજીમાં? હટ કહેવાય, નટ, સન કે પપ, શું કહેવાય? તમને આવડવું જ જોઈએ આ પણ। ઝૂંપડીને કહેવાય અંગ્રેજીમાં હટ। તો હટની ઉપર આપણે કરીશું ગોળ, HUT, હટ। હટ એટલે કે ઝૂંપડી, HUT, હટ। હટ એટલે કે ઝૂંપડી। આગળ જોઈએ, આ શાનું ચિત્ર છે? લાડિયું છે, બરાબર ને? લાડિયુંને અંગ્રેજીમાં કહેવાય બીબ, BIB, બીબ। બીબ એટલે કે લાડિયું, એની ઉપર આપણે કરીશું ગોળ, BIB, બીબ। બીબ એટલે કે લાડિયું, બરાબર। આગળ જોઈએ, આ શું છે? લાકડું છે, બરાબર ને? લાકડાને શું કહેવાય અંગ્રેજીમાં? રોડ કહેવાય, ડોગ કહેવાય, લોગ કે ડોટ, શું કહેવાય? લોગ કહેવાય ને? LOG, લોગ। લોગ એટલે કે લાકડું। તો આપણે એની ઉપર કરીશું ગોળ। આગળ જોઈએ, જુવા શું છે? પંખો છે, બરાબર ને? એને શું કહેવાય અંગ્રેજીમાં? કેટ, વેન, ફેન કે મેન, શું કહેવાય? ફેન કહેવાય, બરાબર ને? FAN, ફેન। ફેન એટલે કે પંખો। તો આપણે ફેનની ઉપર કરીશું ગોળ, FAN, ફેન। ફેન એટલે કે પંખો। આગળ જોઈએ, આ શું છે? વિમાન છે, બરાબર ને? વિમાન એટલે કે જેટ, JET, જેટ। જેટ એટલે કે વિમાન। આપણે આ જેટની ઉપર કરીશું ગોળ, બરાબર, JET, જેટ। જેટ એટલે કે વિમાન। જુઓ ચિત્ર શાનું છે? બળદ છે, બરાબર ને? બળદને શું કહેવાય અંગ્રેજીમાં? ઓક્સ, OX, ઓક્સ। ઓક્સ એટલે કે બળદ, OX, ઓક્સ। ઓક્સ એટલે કે બળદ। તો આપણે ઓક્સની ઉપર કરીશું ગોળ, OX, ઓક્સ। ઓક્સ એટલે કે બળદ, બરાબર। ચાલો, બધું તમે તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાનું છે, બરાબર। હવે આગળનું આપણે આગળની વિડીયોમાં શીખીશું। થેન્ક યુ।